લો સંગીત. મિક્સીમાં. અચ્છા, આ રીતે ગ્રેસ થશે. વાહ, અહીંયા રોટલા બનાવવાની સ્ટાઈલ થોડીક આપણી કાઠિયાવાડ કરતાં અલગ છે. પ્લાસ્ટિક ઉપર રાખી અને એને આ રીતે થપથપાવવામાં આવે છે. આ ચટણી વડોદરા શહેરથી લગભગ 81 કિલોમીટરનો અંદાજો છે. પાવાગઢથી આવે છે. પાવાગઢની આગળ શિવરાજપુર ગામ છે, ત્યાં ભાટ વિસ્તાર કહેવાય છે. ભાટ વિસ્તારની અંદરમાં તમે જોશો કે ત્યાં લગભગ 50-50 ઝૂંપડે એવા લાગેલા છે. અને આ ઝૂંપડાની ખાસિયત ત્યાં શું છે તો ત્યાં આ લસણની ચટણી અને દેશી મકાઈના બાજરીના રોટલા ખાવા વડોદરા શહેરીઓ અવારનવાર અઠવાડિયામાં પોતાની ગાડીને ફેમિલી સાથે 80 કિલોમીટર ડીઝલ પેટ્રોલ ભરીને આનંદ માણવા જાય છે. નાનકડો કોડીઓ છે, સિમ્પલ વસ્તુ છે, પણ આ વસ્તુ માટે લોકો 80 કિલોમીટર દૂર જાય છે વડોદરાના લોકો, તો કંઈક તો હશે ને વાતમાં. લાસ્ટ ટાઈમ મેં તમને જે દાલ મખની અને સેવ ઉસળનો વિડીયો દેખાડ્યો હતો એનો, ખાસ કરીને સોમાતળા ચાર રસ્તા પાસે મા દાલ મખનીનો, એ આખો વિડીયો કમ્પ્લીટ થયા પછી, વાઇન્ડઅપ થયા પછી, પેકઅપ થયા પછી એક નવી વસ્તુની મને ખબર પડી. તમારા માટે મેં ત્યારે ને ત્યારે બીજો વિડીયો શૂટ કરી લીધો હતો, આજે તમને એ દેખાડવા જઈ રહ્યો છું. વડોદરાથી ઓલમોસ્ટ 80 કિલોમીટર દૂર શિવરાજપુર આવેલું છે અને ત્યાં લોકો ખાસ પ્રકારે બનેલી લસણની ચટણી અને રોટલા ખાવા જાય છે. યસ, આખા વાંગી ચટણી બનેલી હોય અને એની સાથે ખાસ રોટલા, શાકભાગ કંઈ નહીં, ખાલી ચટણી અને રોટલા ખાવા માટે લોકો 80 કિલોમીટર દૂર જાય છે. અને આખા વડોદરામાં મેં એવું સાંભળ્યું છે કે એ ચટણી અને રોટલા માત્ર અહીંયા મળે છે. ક્યાંય બીજા મળતું હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. બાકી શિવરાજપુર તમે ખાઈને આવ્યા હોય તો પણ તમે લખજો. ફિલહાલ તો આજે આપણે દેખાડીએ તમને કે કઈ રીતે બને છે શિવરાજપુરની એ સ્પેશિયલ ડિશ ચટણી અને રોટલા. ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને આજે વડોદરાની ફૂડ ટ્રીપ ઉપર આનો તમને બીજો વિડીયો બતાવવા જઈ રહ્યો છું. તમને એડ્રેસ જણાવી દઉં, આ છે સોમાતળાવ ચાર રસ્તા અને વાઘોડિયા ડભોઈ રિંગ રોડ છે. આ સામે તમને એસારનો પંપ દેખાશે અને એની સામે અહીંયા ઉમા કોમ્પ્લેક્સ છે, જેમાં ફર્સ્ટ ફ્લોર ઉપર માં સેવ ઉસળ અને દાલ મખની. સૌથી પહેલાં તો આ લાલ મરચાં લેવામાં આવશે. તો આ લાલ મરચાને ક્રોસ કરીએ છીએ મિક્સીમાં. અચ્છા, આ રીતે ગ્રેસ થશે. ક્રોસ થઈ ચૂકેલા છે, થોડા આખી પાંદડીઓ રાખવાની હોય છે. અરે વાહ, હવે આને કૂટવામાં આવશે, જે આપણે ખૈણીને ખલને દસ્તામાંથી કૂટી લસણ લીધું. આ તો હજી અડધી પ્રોસેસ પતી છે ને? હજી તો અડધી છે. ગેસ ચાલુ કર્યા બાદ ફ્રાય પિનને થોડીક હીટ આપીશું, જેથી એની અંદરમાં જે કંઈ પાણી હોય કંઈ બી હોય લગતું બળી જાય. વાહ. ત્યારબાદ ફૂલ ભરપૂરતામાં તેલ. આપણે તેલ કયું યુઝ થાય છે? તેલ આની અંદરમાં આપણે કપાસિયા યુઝ કરીએ છીએ. બરાબર. તેલ ફ્રાય થશે ત્યારે એની અંદર, હા, જોરદાર. આ જો
જે આપણે લસણ આખું અને મરચાં જે લીધા હતા બરોબર એને ફ્રાય કરીશું. જો સ્મેલ આવવા લાગી અત્યારથી છે જી, અંદર અત્યારે જ આ તેલમાં બરોબર ફ્રાય થયું, લસણની સ્મેલ ધમધમી રહી છે મરચા સાથે. હવે જે પેસ્ટ હતી આપણી બીજી લસણની ખુશ્બુ અને એની સાથે આ પેસ્ટ, તેલ લઈશું હજી પાછું. આની અંદરમાં તેલનું પ્રમાણ ખૂબ વપરાય, કારણ કે હવે રહીને જે અરોમા છૂટી જાય સાહેબ. હવે આપણે તીખું મરચું, કશ્મીરી મરચું, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. ઓકે, જે અનુકૂળતા હોય એ રીતે. જો તમે વધારે ખાતા હોય મીઠું તો વધારે, બાકી નોર્મલી લઈ શકો છો. પાણી લાવો. થોડો ગેસ ધીમો કરી દઈશું. હવે શું છે કે તૈયારી થઈ ચૂકેલી છે, બળી ના જાય, લસણની થોડીક ક્રસ્તા રહેવી જોઈએ, બળી જશે તો વધારે નહીં મજા રહે. થોડુંક પાણી એડ કરી એકદમ તીખી આવે છે. વાહ, આ ચટણી તમે રોટલા સાથે એકવાર બટકો ભરો તો શિયાળામાં તમને પરસેવો છોડાઈ દે, ભલે ને પછી તાપમાન 15 ડિગ્રી હોય કે 10 ડિગ્રી હોય. ઉનાળામાં તો જોઈને પરસેવો છૂટી જાય, શિયાળામાં પણ છૂટશે. હા, હજુ જો તૈયાર થઈ ગઈ છે લસણની ચટણી આપણી. થોડી ફ્રાય હજી થવા દઈશું, કે તેલ યાર વધારે હજી કરીશું. પંજાબી ગુજરાતી તો હા, 50 રૂપિયા છે રેટ. હા, 50 રૂપિયામાં આખી આ પ્લેટ ભરીને આવે છે. અચ્છા, આ 50 રૂપિયા એનો રેટ. હા, 20 રૂપિયાનો રોટલા. પાટલી લઈ લે. સો અહીંયા રોટલા જે છે તમારા એ આ માટીના વાસણો, એક્ચ્યુઅલી એને શું કહેવાય છે, કલાડી કહેવાય. કલાડી કહેવામાં આવે છે. વાહ, માટીની જે આપણે કળાઈ કહીએ, કલાડી કહીએ. હા હા, માટીની કલાડીમાં. અરે વાહ, અહીંયા રોટલા બનાવવાની સ્ટાઇલ થોડીક આપણી કાઠિયાવાડ કરતાં અલગ છે. હા, થોડી અલગ છે. પ્લાસ્ટિક ઉપર રાખી અને એને આ રીતે થપથપાવવામાં આવે છે. શિવરાજપુર આપ જો તો આ જંકશનમાં બેઠા બેઠા કંઈ તમને ફૂડ ખાવાની ઈચ્છા થઈ ને તો લોકો, વડોદરાના લોકો તમને એક વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે ત્યાં શિવરાજપુર જાઓ એટલે અહીંયા બાજરીના અથવા મકાઈના રોટલા અને એની સાથે મસ્ત તીખી તમતમતી લસણની ચટણી આખા ભાંગી, એની સાથે છાશ અને ડુંગળી, આ વસ્તુ ખાવા માટે વડોદરાના લોકો સ્પેશિયલ ત્યાં જાય છે. સો આજે આપણે શિવરાજપુરના હટમાં વડોદરામાં બેઠા બેઠા એ ચટણીનો ટેસ્ટ લઈ રહ્યા છીએ, તમને દેખાડું અને સાથે એ પણ જણાવું કે કેવી લાગી મને ચટણી. નોર્મલી જે રીતે બનતી હતી એ મેં જોઈ એટલે ટેમ્પ્ટેશન તો જેને કહે કે ઓવરવેલમિંગ છે, પણ છતાં એક વખત પેટમાં પડ્યા પછી શું મેસેજ આવે છે અંદરથી બહાર, લેટ્સ ચેક ઇટ આઉટ. હજી એક ચમચી પણ જેને કહે ને કે ટચ નથી કરી, સતત આની સુગંધ આવી રહી છે. પહેલી વખત કોઈ લસણની ચટણીની બાજુમાં બેઠો હોય અને કોન્સ્ટન્ટ એની અરોમા છૂટી રહી હોય ને, તમને જાણે એમ ચટણી બોલાવતી હોય કે હવે આવીને કન્ઝ્યુમ કર ભાઈ, હવે આવીને કન્ઝ્યુમ કર. પણ હમણાં થોડી વાર પહેલાં મેં ફૂડ બ્લોગિંગ કર્યું એટલે વધારે પડતું તો હું નહીં કરી શકું, પણ હા એક વસ્તુ છે, આ છે બાજરીનો રોટલો. અહીંના મકાઈના અને બાજરીના રોટલા મને એક વસ્તુ ગમી કે તમે આખો રોટલો ન ખાઈ શકતા હો તો રોટલાની સાઇઝ અને એની સોફ્ટનેસ એવી સરસ હોય છે કે તમે ડીશ જે છે સોફ્ટનેસ એવી હોય છે અને રોટલાની સાઇઝ એવી હોય છે કે તમે એક રોટલો વ્યવસ્થિત રીતે ખાઈ શકો. અને અહીંથી હું જો રાજકોટ જવાનો હોત ને
તો એ બે ત્રણ પ્લેટ્સ પાર્સલ કરાવીને લઈ જતા છે. પછી એ ખબર નથી કે કેટલા આ કેટલા દિવસ સુધી સારી રહે, ફ્રીજમાં રાખો તો તમારે 7-8 દિવસ સુધી, 7-8 દિવસ સુધી સારી રહે. ઓકે, હા હા, એટલે આપણા કમલેશભાઈ પહેલાં સબસ્ક્રાઈબરને ખવડાવે છે, પણ એકચ્યુઅલી સબસ્ક્રાઈબર સુધી હું પહોંચાડી શકવા માટે સમર્થ નથી અત્યારે. છે ને બાકી મસ્ત નાનકડો કોળીઓ છે, સિમ્પલ વસ્તુ છે, પણ આ વસ્તુ માટે લોકો 80 કિલોમીટર દૂર જાય છે વડોદરાના લોકો, તો કંઈક તો હશે ને વાતમાં. શિવરાજપુરના એ બધા મિત્રો જે આ વસ્તુ જેણે આ વસ્તુ વેચવાની બનાવવાની શરૂઆત કરી હતી એ દમદાર વ્યક્તિ છે, એને સલામ કરું છું. ચટણી એકદમ દાણેદાર લાગે છે, કારણ કે આખા ભાંગું લસણ છે, મરચાં જે છે ને લાલ મરચાં એને પણ ટોચીને નાખ્યા છે, એટલે ચટણી તમને સાવ જેને કહે ને કે પેલી સોફ્ટ થયેલી નહીં લાગે, તમે કંઈક ખાતા હો સબ્જી ખાતા હો ને એવી ફીલ આવશે. એક વસ્તુ જરૂર કહીશ, એની સાથે છાશ હાથ વાગી રાખજો. હું તો બેંગે કાઠિયાવાડી, મને આટલું તીખું ખાવાની આદત પહેલેથી છે, તમને આદત ના હોય તો પરસેવો છોડાવી દેશે, મને તો ઉનાળામાં છૂટે છે, તમને શિયાળામાં પણ છૂટી શકે છે. ના, તમને અંડર એસ્ટિમેટ ન કરતો, આની જે ઓરિજિનાલિટી છે ને તમને કહું છું. ભોજન ટૂંકું અને ટચ સારું એ આનું નામ. થાળીમાં તમારે 25 જાતની વ્યંજનો પડ્યા હોય અને એ તમે ખાઈને ધરાવ નહીં ને, એટલે આ બે રોટલા ખાઈને ચટણી સાથે ખાઈને ધરાઈ જાઓ. તમે શિવરાજપુર ગયા હોય તો એક વખત આઈની ચટણી અને રોટલા પણ ટેસ્ટ કરજો, અને પછી કમેન્ટમાં લખજો કે તમને શું ફરક લાગ્યો, અથવા શિવરાજપુરનો તમારો ધક્કો બચી ગયો કે નહીં. આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. વડોદરાની ફૂડ ટ્રીપ ચાલતી રહેશે. જય જય કરવી ગુજરાત, સ્ટે બ્લેસ્ડ.